ગ્રેડ 2 માં મેથ સબ્જેક્ટ, મેથ્સ માં આપણે ચેપ્ટર 5 પેટર્ન ના અગાઉના વિડિયોમાં આપણે જુદી જુદી ડિઝાઇનોની પેટર્ન જોઈ, એટલે કે જુદી જુદી ભાત આગળ વધારતા શીખ્યા હતા. એક વિડિયોમાં આપણે અંકની પેટર્ન પણ શીખી ગયા છીએ. તો અહીં બોર્ડ પર તમે જોઈ શકો છો કે પહેલી લાઈનમાં તમને મૂળાક્ષર લખેલા છે, મૂળાક્ષરની પેટર્ન છે. બીજી લાઈનમાં પણ મૂળાક્ષર છે. ત્રીજી લાઈનમાં જુઓ તો શબ્દ લખેલા છે, દિવસ રાત એ શબ્દો લખેલા છે. તો એ લાઈન આપણે શબ્દની પેટર્નથી પૂર્ણ કરવાની છે. અને ત્યાર પછીના દરેક લાઈનમાં અંકની પેટર્ન છે. તો આપણે પેટર્નની પહેલી લાઈન, પહેલી લાઈન જોઈએ મૂળાક્ષર. તો પહેલા ખાનામાં શું લખેલું છે? ક, ક બે વાર ક લખેલા છે. પછી બીજા ખાનામાં જુઓ ક પછી શું આવે? ખ. તો અહીંયા બે વાર ખ લખ્યા છે. તો ખ પછી શું આવે છે? ગ. માટે અહીંયા બે ગ લખેલા છે. તો હવે આપણે એ લખવાનું છે કે ગ પછી શું આવે છે? જે મૂળાક્ષર ગ પછી આવતો હોય એ આપણે અહીંયા બે વાર લખીશું. તો ગ ગણપતિના ગ પછી શું આવે છે? ગ. તો અહીંયા આપણે બે વાર ગ લખીશું. ક, ખ, ગ, ઘ. ઘ પછી શું આવશે? ચ. ચ ચકલીનો ચ. તો અહીંયા આપણે બે વાર શું લખવાનું છે? ચ. ક, ખ, ગ, ઘ, ચ. હવે ચ પછી કયો મૂળાક્ષર આવે છે? છ. તો અહીંયા આપણે બે શું લખીશું? છ. છ પછી જ આવશે, જ જમરૂખનો જ. માટે આ ખાનામાં આપણે બે વાર જ જમરૂખના જ લખીશું. જ જમરૂખના જ પછી જ જગલાનો જ આવશે. તો અહીંયા શું લખવાનું છે? આપણે બે જ જગલાના જ. તો હવે તમે પહેલી લાઈનમાં જોઈ શકો છો કે બે બે વખત લખવાના છે. જે મૂળાક્ષર આવે છે બે બે વાર લખેલા છે. માટે આપણે પણ પેટર્ન પૂરી કરવા માટે જે મૂળાક્ષર આગળ વધે છે તે બે બે વખત લખીશું. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ. હવે બીજી લાઈન, બીજી લાઈનમાં જુઓ ક, ખ પછી આનો આ ખ આગળ લખ્યો છે અને એના પછી જે મૂળાક્ષર આવે એ લખેલો છે. એનો એક ગ અહીંયા આગળ લખ્યો છે અને એના પછીનો મૂળાક્ષર લખ્યો છે. માટે ક, ખ, ખ, ગ, ગ, ઘ. તો આપણે આ ઘ આગળ લખીશું અને ઘ પછી શું આવે છે? ચ. માટે અહીંયા ચ લખીશું. આ ખાનામાં ઘ, ચ. હવે તો પાછળના ખાનામાં જુઓ શું આવશે. જે પાછળ છે એ જ મૂળાક્ષર અહીંયા આપણે પહેલા આગળ લખીશું. ચ ચકલીનો ચ. અને તેના પછી આવશે છ છકલીનો છ. માટે અહીંયા ઘ ચ લખ્યો. તો આ ચ અહીંયા આગળ રાખ્યો અને એના પછીનો મૂળાક્ષર અહીં લખો. હવે આ જે પછી મૂળાક્ષર છે એ આગળના ખાનામાં આપણે લખીશું પહેલા. તો અહીંયા છ લખીશું અને એના પછી આવતો મૂળાક્ષર એટલે કે જ. છ, જ. હવે એના પછીના ખાનામાં શું આવશે? તો આ જ તો લખવાનો જ છે. તો જ લખીશું અને જ પછી આવતો મૂળાક્ષર લખીશું. તો જ, જ. હવે આ જ અહીંયા આગળ લખવાનો જ છે. જ ને જ પછી આવે છે ટ, ટપાલીનો ટ. હવે એ લાઈન આપણે ફરીથી જોઈશું. ક, ખ, ખ, ગ, ગ, ઘ, ઘ, ચ, ચ, છ, છ, જ, 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 ટ. આ લાઈનમાં તમારે શું કરવાનું છે? તો પહેલો જે મૂળાક્ષર છે એના પછીનો મૂળાક્ષર લખેલો છે. એ જે પાછળ આવ્યો છે એ મૂળાક્ષર બીજા ખાનામાં પહેલો લખવાનો છે અને એના પછી આવતો મૂળાક્ષર લખ્યા પછી બીજા ખાનામાં પાછો આપણે જે મૂળાક્ષર લખ્યો છે એનો એ આગળ લખીશું. એ રીતે એ લાઈનની પેટર્ન પૂર્ણ કરવાની છે. ત્યાર પછી ત્રીજી લાઈન આપણે જોઈશું. તો પહેલા ખાનામાં લખેલું છે દિવસ, બીજા ખાનામાં લખેલું છે રાત, ત્રીજામાં લખેલું છે દિવસ. તો હવે તમને ખબર પડશે કે દિવસ, રાત, દિવસ. તો અહીંયા શું લખવાનું છે? રાત. તો અહીંયા આપણે લખીશું રાત. હવે રાત, રાત પછી અહીંયા દિવસ લખેલું છે માટે અહીંયા પણ આપણે રાત પછી શું લખીશું? દિવસ.
અને દિવસ લખી ફરીથી રાત, ફરીથી દિવસ લખીશું, ફરીથી રાત લખીશું. તો આ લાઈનમાં આપણે દિવસ રાત દિવસ રાત દિવસ રાત દિવસ અને રાત આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે. ત્યાર પછી તમે જુઓ, હવે બધી જ લાઈનમાં તમને અંકવાળી પેટર્ન આપેલી છે. આપણે અગાઉ વિડીયોમાં જોઈ ગયા છીએ કે અંકવાળી પેટર્ન હોય ત્યારે તમારે એ નક્કી કરવાનું છે પેટર્ન આગળ વધે છે ઘટે છે, ચડતો ક્રમ છે કે ઉતરતો ક્રમ. જો ચડતો ક્રમ હશે તો પેટર્ન આગળ વધતી હશે અને ઉતરતો ક્રમ હશે તો પેટર્ન ઘટતી હશે. અહીંયા તમે જોઈ શકો છો કે એક પછી બે, બે પછી ત્રણ નથી લખેલા, ફરીથી એક લખેલો છે. માટે આપણે આ પેટર્ન એક બે એક બે એક બે એ રીતે પૂર્ણ કરીશું. જો અહીંયા એક બે અને ત્રણ લખેલો હોય તો એ પેટર્ન લાઈનમાં આગળ વધે, પણ અહીંયા શું લખેલું છે એક બે, ફરીથી એક લખેલો છે માટે આપણે અહીંયા શું લખવાનું છે બે. એક બે એક બે ફરીથી અહીંયા એક લખીશું, ફરીથી પાછો બે લખીશું, એક બે એક બે એક બે, હવે ફરીથી અહીંયા પાછો એક અને બે લખીશું. તમે એ લાઈનમાં જોઈ શકો છો કે એક બે ફરીથી પાછો એક પાછો બે એના પછી એક ફરીથી બે એક અને બે, બસ આ બે જ અંક દ્વારા પેટર્ન પૂર્ણ કરી છે. હવે તમે નીચેની લાઈન જુઓ, આઠર સત્તર સિત્યાસી, બે આઠવા ઇત્યાસી, આઠર નવ્વણ નેવ્યાસી. તમે આ ત્રણ અંક બોલશો તરત જ ખબર પડી જશે કે પેટર્ન એક એકની ગેપે આગળ વધે છે. માટે આપણે આ સીધી લાઈન જ્યાં સુધી ખાના આવ્યા છે ત્યાં સુધી લખવાની છે, એટલે એ તમારી પેટર્ન પૂર્ણ થશે. તો સિત્યાસી ઇઠ્યાસી નેવ્યાસી, નેવ્યાસી પછી શું આવશે નેવું, તો આપણે આ ખાનામાં શું લખવાનું છે નેવું. હવે લાઈનમાં એકડા છે સીધી લાઈનમાં, એટલે નેવું પછી શું આવે એકાણું, તો અહીંયા શું લખીશું આપણે એકાણું, એકાણું પછી આવશે બાણું, બાણું પછી શું આવશે નવ્વાણ ત્રગડ ત્રાણું અને નવ્વાણ ચોગડ ચોરાણું. એ લાઈનમાં તમને જોતા જ ખબર પડે છે કે સીધી લાઈનમાં એકડા છે. સિત્યાસી ઇઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું, આ લાઈન પેટર્ન પૂર્ણ થઈ છે. હવે એની નીચેની લાઈનમાં તમે જુઓ, વીસ, વીસ પછી શું આપેલું છે ત્રીસ, તો વીસ પછી આપણે જોઈશું કેટલા લીટા કરીએ તો ત્રીસ થાય. તો લીટા ના કરો તો તમે મેઢા પણ ગણી શકો છો, આંગળીઓ પણ ગણી શકો છો, બરાબર. તો વીસ પછી આપણે કરીશું એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ. હવે એ લીટા ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, એટલે તમને આ લીટા પરથી ખ્યાલ આવશે કે દસ દસ ઉમેરતા ઉમેરતા પેટર્ન આગળ વધે છે. તો વીસમાં દસ ઉમેર્યા તો ત્રીસ થયા, ત્રીસમાં દસ ઉમેર્યા તો ચાલીસ થયા. હવે ચાલીસમાં દસ ઉમેરીએ તો કેટલા થાય, તો ચાલીસ પછી ગણો એકતાળીસ તેતાળીસ તેતાળીસ ચુમ્માળીસ પિસ્તાળીસ છેતાળીસ સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ પચાસ. તો આ ખાનામાં આપણે શું લખીશું પચાસ. પછી પચાસમાં બીજા દસ ઉમેરીએ તો કેટલા થાય, તો પચાસ પછી દસ સુધી ગણતા કેટલા આવશે સાહીઠ. સાહીઠમાં બીજા દસ ઉમેરીશું તો કેટલા આવશે સાહીઠ, પછી દસ ગણીશું તો સિત્તેર થશે. સિત્તેરમાં દસ ઉમેરશો તો કેટલા થશે એંસી, અને એંસીમાં દસ ઉમેરીશું તો નેવું. આગળ આ રીતે લીટી કરીને પછી તમારે ગણવાના છે. મેઢાથી પણ ગણી શકો છો, આંગળીઓથી પણ ગણી શકો છો, બરાબર. તો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે દસ દસ ઉમેરતા ઉમેરતા આગળ જવાનું છે. ત્યાર પછી નીચેની લાઈન જુઓ, ઓગણીસ, ઓગણીસ પછી સીધા ઓગણત્રીસ લખ્યા છે, તો ઓગણીસ પછી આપણે કેટલા લીટા કરીશું તો ઓગણત્રીસ થશે. તો ઓગણીસ પછી કરીશું વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ. હવે તમે
10 ઉમેરો તો 39 થાય. તો હવે તમારે 10 10 ઉમેરતા ઉમેરતા આખી લાઈન પૂરી કરવાની છે. તો 39 માં કેટલા ઉમેરીએ તો અને 10 ઉમેરીએ તો કેટલા થાય? તો 49. તો અહીંયા આપણે શું લખીશું? 49. 49 માં 10 ઉમેરીએ તો 59 થાય. માટે આપણે અહીંયા 59 લખીશું. 59 પછી 10 ઉમેરીશું તો એમાં 69 થાય. 69 માં 10 ઉમેરીએ તો 7 × 9 = 79, અને 79 માં 7 × 10 ઉમેરીએ એટલે 89 થાય. તો આ પેટર્ન પણ 10 10 ની ગેપે આગળ વધે છે. હવે છેલ્લી લાઈન જુઓ, 2 પછી સીધા 5 આપ્યા છે, તો 2 પછી તમે લીટી કરીને પણ ગણી શકો છો. 3 4 5. હવે 5 પછી ગણો 6 7 8, એટલે તમને ખબર પડશે 1 2 3 3 3 ઉમેરતા ઉમેરતા આગળ જશો એટલે આ પેટર્ન પૂર્ણ થશે. તો 2 માં 3 ઉમેરે તો 5 આવે, 5 માં 3 ઉમેરે તો 8 આવે. આપણે 3 આંગળીઓ લઈ લઈએ, 8 પછી 9 10 11, તો 8 આના આપણે શું લખીશું? 11. 11 પછી ગણો 12 13 14, તો આ ખાનામાં શું આવશે? 14. 14 પછી ગણો 15 16 17, તો આ ખાનામાં શું આવશે? 17. 17 માં 3 ઉમેરો 18 19 20, તો આ ખાનામાં આવશે 20. 20 માં 3 ઉમેરો 21 22 23, તો આ ખાનામાં શું લખીશું? 23. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પેટર્ન ચેપ્ટરમાં શું ધ્યાન રાખવાનું છે? પહેલું તો એ જોવાનું છે કે ડિઝાઇનમાં પેટર્ન છે, અંકમાં છે, મૂળાક્ષરમાં છે કે કોઈ શબ્દમાં છે. પછી જે પ્રમાણે તમને જે પેટર્ન આપી છે તે આગળ વધે છે કે ઘટે છે? જો વધતી હોય તો વધારીને આગળ જવાનું છે, અને ઘટતી હોય તો ઘટાડીને આગળ જવાનું છે. ઓકે, તો નવા પોઈન્ટ સાથે નવા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.